हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। स्टैंडर्ड 12 सब्जेक्ट्स इकोनॉमिक्स चैप्टर नंबर 9 चैप्टर नंबर 1-8 आपने सारी रीते पूर्ण कर्या छे। आज शुरुआत करी चैप्टर नंबर 9 विदेश व्यापार એટલે કે ફોરેન ટ્રેડ ને ઓળખવામાં આવે છે। તો બિઝનેસ જે છે એ આપ જોઈ શકો છો કે કોઈ પણ દેશની અંદર સીમિત નથી। દરેક દેશ શું છે, પોતાનો બિઝનેસ વિસ્તારવા માટે, પોતાનો બિઝનેસ નું એક્સપાન્શન કરવા માટે विदेश व्यापार करता हो। विदेश व्यापार એટલે કે આપણી ચીજ વસ્તુઓ જે છે એ બીજા દેશમાં જાય અને ત્યાં જે વસ્તુ આપણે ત્યાં આવતી હોય છે। એટલે કોઈ પણ કન્ટ્રી, કોઈ પણ દેશ એવો નથી કે જ્યાં બધારે વસ્તુ અવેલેબલ હોય। કોઈ ને કોઈ કન્ટ્રી ને બીજી કન્ટ્રી પર શું છે આધાર રાખવો પડતો હોય છે। આપ શું જાણો છો કે દરેક દેશની ભૌગોલિક હદ એ શું હોય છે, એક નિર્ધારિત હોય છે। દેશની હદની બહાર જવા આવવામાં કાયદાકીય નિયંત્રણો ક્યારેક પ્રતિબંધિત હોય છે। તો પછી આપણે વિચાર્યું છે કે આપણા ઘરમાં કોરિયાનું રેફ્રિજરેટર આવે છે, ત્યાર પછી જાપાનનું ટીવી કે રસ્તા પર જર્મનીની કાર, આ દરેક વસ્તુ આપણે ત્યાં કેવી રીતના આવે છે। તો આપ શું જાણો છો કે ક્યારે પોસિબલ છે, જ્યારે આપણે વિદેશ વેપાર કરીશું ત્યારે। તો વિદેશ વેપારની આપણે વાત કરીએ તો આ પ્રકરણમાં આપણે દેશની હદની બહાર વસ્તુઓ, સેવાઓ, ટેકનોલોજી વગેરેની આપણે થાય તો તે વિદેશ વેપાર તરીકે ઓળખવામાં આવે છે। આ વેપારના કેટલાક અગત્યના પાસા વિશે આપણે સમજીશું। તો વિદેશ વેપારની આપણે શરૂઆત કરીએ અને આજે આપણે જે ભણશું કે વિદેશ વેપારના કયા કયા કારણો, વોટ આર ધ રીઝન્સ કે આપણે વિદેશ વેપાર કરીએ છીએ। તો વેપાર જે છે આંતરિક વેપાર અને વિદેશ વેપાર હોય છે। આંતરિક વેપાર એટલે શું કે જે વેપાર દેશની ભૌગોલિક પરિસ્થિતિની અંદર, એટલે કે આપણા દેશમાં જે વેપાર થાય એને આપણે શું કહીશું, આંતરિક એટલે કે ઇન્ટરનલ ટ્રેડ તરીકે ઓળખવામાં આવે છે। પણ જ્યારે આપણે આ વસ્તુ આપણા દેશની બહાર મોકલીએ છીએ તો એને આપણે શું છે, વિદેશ વેપાર તરીકે ઓળખવામાં આવે છે। એટલે કે વેપાર એટલે એવી વ્યવસાયિક પ્રવૃત્તિ કે જેમાં વસ્તુ, સેવાઓ, મૂડી, ટેકનોલોજી વગેરે શું કહે છે, વિનિમય થાય છે। રાઈટ, આપણે બિઝનેસ ક્યારે કરીશું કે આની અંદર શું આવશે, તો કોઈ વસ્તુની આપણે કરીશું, કોઈ સેવાની આપણે કરીશું, મૂડી કોઈ નવી ટેકનોલોજીને આપણે આપણે કરીશું, આને આપણે શું કહીશું, બીજા શબ્દોની અંદર એક વેપાર તરીકે ઓળખવામાં આવે છે। તો વેપારમાં આવી વસ્તુઓ અને સેવાની શું છે, હેરફેર આવક કે નફા પ્રાપ્તિ માટે કરવામાં આવે છે। કોઈ પણ વ્યક્તિ વેપાર શા માટે કરે, ટુ જનરેટ ધ પ્રોફિટ, દેટ કોઈ એવું નથી કે મને લોસ થાય એટલા માટે વેપાર કરું છું। દરેક જણા વેપારનો આશય શું હોય છે, ટુ જનરેટ ધ મેક્સિમમ પ્રોફિટ, વધુ ને વધુ નફો કેવી રીતના મળે, દેટ એ વિદેશ વેપાર હોય કે આંતરિક વેપાર હોય, મૂળ ઉદ્દેશ શું હોય છે, ટુ જનરેટ ધ પ્રોફિટ। તો હવે જોઈએ કે વિદેશ વેપારના કયા કયા કારણો છે, તો રીઝન્સ ઓફ ફોરેન ટ્રેડ। પહેલું કે દેશમાં ઉપલબ્ધ ઉત્પાદન સાધનોનો તફાવત, રાઈટ, શા માટે આપણે વિદેશ વેપાર કરીએ છીએ, તેનું પહેલું મહત્વનું કારણ શું છે કે અલગ અલગ દેશની અંદર જે ઉત્પાદનના સાધનો છે એ કેવા છે, જુદા જુદા પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે। વળી બધી જાતના ઉત્પાદન માટે જરૂરી બધા પ્રકારના સંસાધનો પણ દરેક દેશ પાસે હોતા નથી। દુનિયાના દેશો સંશોધનો, કેટલાક સાધનો, ટેકનોલોજી વગેરે વેપાર કરી પોતાની જરૂરિયાતો પૂરી કરે છે। મેં તમને અગાઉ કીધું કે કુદરતે દરેકે દરેક દેશને શું છે, અમુક લિમિટેડ સંપત્તિ આપી છે। રાઈટ, કોઈ એક દેશ પાસે બહુ વધારે છે તો કોઈ એક દેશ પાસે બહુ ઓછું છે, તો દરેક દેશને શું છે, એકબીજા પર આધાર રાખવો પડતો હોય છે। કોઈ પણ દેશ એવો નથી કે તેની બધી જરૂરિયાતો પોતાની રીતે ઉત્પાદિત કરીને પૂર્ણ કરી શકે છે। રાઈટ, એટલે કે દરેક દેશ પાસે શું છે, સંશોધનોનો અભાવ હોય, તો કોઈ દેશ પાસે સારી ટેકનોલોજી હોય, તો એના માટે શું છે, આપણે વિદેશ વેપાર કરવો પડ્યો છે। તો આ તફાવતના કારણે વિદેશ વેપારનું અસ્તિત્વ આવ્યું છે। રાઈટ, બીજું કારણ છે ઉત્પાદન ખર્ચ। આપ શું જાણો છો કે સાધનો અને સંસાધનોની ઉપલબ્ધિ જુદી જ હોવાને કારણે વસ્તુ અને સેવાઓનું ઉત્પાદન ખર્ચ જુદો જુદો હોય છે। કેટલાક સાધનોની અચલ અને ઊંચી કિંમતના કારણે કેટલીક વસ્તુ અને સેવાનું ઉત્પાદન ખર્ચ ઊંચો હોય છે। એટલે ઘણી વખતે એવું બનતું હોય કે આપણે વિચારીએ કે જે વસ્તુ બહાર મળે છે એ વસ્તુ જો મારી ત્યાં પ્રોડક્શન કરું તો, પણ આપણી ત્યાં ખર્ચો વધી જતો હોય છે, રાઈટ, એના કરતાં મંગાવી સસ્તી પડે। ઘણી વખતે એવું પણ બને કે એ લોકોને પણ એવું હોય કે એ લોકોએ વસ્તુ પ્રોડક્શન કરે એના કરતાં ઇન્ડિયામાંથી લે તો સસ્તી પડે, રાઈટ। તો ઉત્પાદન ખર્ચ પણ શું છે, વિદેશ વેપારનું મહત્વનું કારણ છે। ટુ મેક ઓર ટુ બાય ડિસિઝન જે કહેવાય છે, કે વસ્તુ ખરીદી કે બનાવવી, જો વસ્તુ બનાવીએ અને સસ્તી પડે તો એ સારું કહેવાય, એના કરતાં જો વસ્તુ બનાવીએ અને મોંઘી પડે તો એ ખોટું કહેવાય, રાઈટ, એના કરતાં શું છે, વસ્તુ મંગાઈ રહી બહારથી આગળ પડે। એટલે ઉત્પાદન ખર્ચ પણ શું છે, વિદેશ વેપારનું એક મહત્વનું કારણ આપણે ગણાવી શકીએ છીએ। આજે દરેક દેશ પર વસ્તુના ઉત્પાદનમાં એક સરખી કાર્યક્ષમતા ધરાવતો નથી। ઘણી વખતે એવું પણ બને કે જે કાર્યક્ષમતા હોય, જે વસ્તુ પ્રોડક્શનની, એ દરેક દેશ પાસે હોતી નથી। આટલા માટે શું છે, આ લોકો વિદેશ વેપાર કરતા હોય છે। તો ઉત્પાદન ખર્ચ પણ એક મહત્વનું પાસું આપણે ગણાવી શકીએ। ત્રીજું છે ટેકનોલોજીકલ પ્રગતિ, ટેકનોલોજીકલ પ્રોગ્રેસ જેને કહેવાય છે।
तो बधा देशों में सरखा प्रमाण टेक्नोलॉजिकल प्रगति थी सकती नहीं। अमुक देशों अमुक प्रकार टेक्नोलॉजी में माहिर हो निष्णात होक्सपर्ट हो तो केटला देशों बीजा प्रकार टेक्नोलॉजी में आवड़ धरावे। आप शो जा सके जापान टेक्नोलॉजी चीन की टेक्नोलॉजी तब जुओ तो आप करता घना बदा आग है। तो घनी वक्त एवं बनत हो कि आप अमुक वस्तु की खबर ना हो तो आप शू जापान पास थे अपने इम्पोर्ट करनी पड़े, चीन पास थे अपने इम्पोर्ट करनी पड़े, अमेरिका पास थे अपने इम्पोर्ट करनी पड़ती हो। तो टेक्नोलॉजिकल प्रगति शू है ये विदेश व्यापार महत्व कारण है। आप शू जा मोबाइल अत्यार मोबाइल युग है, कॉम्प्यूटर युग है, राइट। तो अमुक वस्तु मोबाइल पार्ट्स एवं है कि जे आप अवेलेबल नहीं, आप बना सकता नहीं, आप में नॉलेज नहीं, अपनी पास टेक्नोलॉजी नहीं। तो जापान चीन साउथ कोरिया आ बदा शू है टेक्नोलॉजी में आग से, राइट। तो एना शू है टेक्नोलॉजिकल प्रगति पर शू है एक विदेश व्यापार महत्व कारण आप गणी सकी। આથી આ દરેક દેશ વસ્તુના ઉત્પાદનમાં એક સરખી કાર્યક્ષમતા ધરાવતો નથી અને આથી દેશો વચ્ચે વસ્તુ અને સેવાઓનો શું થતો હોય છે, વેપાર થતો હોય છે। અને નેક્સ્ટ છે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ। દરેક દેશમાં શ્રમની ઉત્પાદકતાના કૌશલ્ય અલગ અલગ હોય છે, નિયોજન શક્તિની કાર્યક્ષમતા પણ અલગ અલગ હોય છે, તેથી દેશો વચ્ચે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ આપણને જોવા મળે છે। આપ શું જાણો છો કે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ એ પણ દરેક દેશ પાસે અલગ અલગ હોય છે। श्रम की बात कर तो अमुक देश में श्रम श्रमिक है बार कलाक काम कर सारा में सारा प्रोडक्शन आपे, अपने तरह लोग आठ कलाक काम कर प्रोडक्शन सारा न आपे, राइट। तो श्रम और विशिष्टीकरण पर शू है दरेक देश वे अलग अलग हो देशों वे श्रम विभाजन विशिष्टीकरण जवाब मिले एट अमुक श्रम अमुक प्रकार की चीज वस्तु सेवाओं उत्पादन में वु आवड़ धरावत हो देश वस्तु ने सेवाओं उत्पादन करे विशिष्टीकरण कहे। तमने एक्जाम्पल आपो કે ભાઈ મલેશિયા અને ઇન્ડિયા, રાઈટ। તો મલેશિયાની અંદર આપણે જોઈએ તો આપણે રબર જે છે રબર અને કાપડ બેનું એક્ઝામ્પલ લઈએ તો આપણે કાપડ બનાવીએ કોઈ પણ પ્રકારનું તો આપણા જે કારીગર જે શ્રમિક વર્ગ છે સારામાં સારું કાપડ બનાવી શકે છે, પણ મલેશિયાની અંદર શું છે એ લોકો કાપડ બનાવી શકતા નથી કેમ કે એમની પાસે શ્રમનો અભાવ છે, રાઈટ। એ લોકો રબર સારું બનાવી શકે છે તો આપણે શું કરીશું, આપણે ત્યાં રબર મોંઘું પડે છે બનાવવા માટે, રાઈટ। તો આપણે શું કરીશું જે રબર જે છે એ શું કરીશું આપણે એ લોકો પાસેથી આપણે ઇમ્પોર્ટ કરી લઈશું, રાઈટ। અને જે કાપડ જે છે એ કાપડને આપણે શું કરીશું નિકાસ કરીશું કેમ કે કાપડ આપણે શું છે સારામાં સારું બને છે, એટલા માટે આપણે શું કરીશું કાપડની નિકાસ કરીશું અને રબરની શું કરીશું આપણે આયાત કરીશું, રાઈટ। આ રીતના પણ શું છે શ્રમનો વિશિષ્ટીકરણનો લાભ આપણે લઈ શકીએ છીએ। વળી જ્યારે કોઈ દેશ પોતાને વિશિષ્ટતાની બહારની વસ્તુઓને ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરે ત્યારે તેમ કરવા માટે કૌશલ્ય ધરાવતા નિષ્ણાતો તેમના જ્ઞાન વગેરે પણ શું છે આયાત કરતા હોય છે, રાઈટ। તો અહીંયા આપણે જોઈ ગયા કે વિદેશ વેપાર એટલે શું અને વિદેશ વેપાર થવા માટેના કારણો કયા કયા છે એનો આપણે વિશેષ અભ્યાસ કર્યો। હવે પછીના લેક્ચરની અંદર આપણે વિદેશ વેપારનું સ્વરૂપ શું છે, રાઈટ, એના વિશે આપણે ચર્ચા કરીશું। થેન્ક યુ।